સિને સરિતાના દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. હું ચિરક્ષા ખસાના. આજે મિત્રો એક એવી વાત લઈને કે એવા વ્યક્તિત્વની વાત હું કરવા જઈ રહ્યો છું કે જેમને સત સત વંદન કરીએ એટલું ઓછું છે. ફિલ્મી મ્યુઝિકની વાત થતી હોય અને એમાં સૌથી દિગ્ગજ એટલે કે 190 થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું, 10,000 થી પણ વધુ ગીતો બનાવ્યા, એમાંથી 1200 ફિલ્મી ગીતો અને 25 થી વધુ એવોર્ડ લીધા, એવા પદ્મશ્રી અવિનાશ વ્યાસજીને આજે યાદ કરી રહ્યા છીએ. એમને સ્વરાંજલિ અર્પણ કરીશું. હું એક કણ માત્ર છું એમના વિશે બોલવા માટે, પણ આજે મને મોકો મળ્યો છે સીધે સરિતાના માધ્યમથી, તો મારી જાતને ખુશનસીબ સમજો. સ્વરાંજલિનો પાર્ટ 1 આજે અહીંયા અમે પ્રારંભ કરીએ છીએ. મેં પહેલાં જ કીધું કે જ્યારે આપણે ગુજરાતી છીએ ત્યારે ગુજરાતમાં ગુજરાતી ગીત સંગીત લોકગીત ગરબા દુહા આલરડાની જો વાત ના કરીએ તો બધી જ વાત અધૂરી રહી જાય. અને જ્યારે આ બધી વાતનો શરૂઆત થાય ત્યારે શરૂથી અંત સુધી એટલે કે જૂની પેઢીથી નવી પેઢી સુધીની વાત કરીએ ત્યારે ફક્ત ને ફક્ત એક જ નામ મ્યુઝિકમાં આવે, લોકગીતોમાં આવે અને રચનાઓમાં, ગીતોની રચનાઓમાં અને ફિલ્મી મ્યુઝિકમાં, એ પણ ગુજરાતી ફિલ્મી મ્યુઝિકમાં એમનો સુવર્ણ અક્ષરોએ લખાતું નામ અને બોલાતું નામ એવા શ્રી પદ્મશ્રી અવિનાશ વ્યાસજીને આજે અમે સ્વરાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આજથી 3 દિવસ સુધી અમે સ્વરાંજલિ રજૂ કરીશું. એમાં શ્રી ગૌરાંગ વ્યાસજી, પ્રફુલ દવેજી, તુષાર શુક્લાજી, અભિલાષ ગોડાજી, કેશવ રાઠોડજી અને રજની આચાર્યજીની સ્વરાંજલિ અમે રજૂ કરીશું. તો શરૂ કરીએ. આજે આપણે અવિનાશ વ્યાસજી વિશેની એવા સંભારણા એમને મુખે સાંભળીશું. તો ચાલો આપણે સાંભળીએ તુષાર શુક્લાના કંઠે. નમસ્કાર મિત્રો, પરિચય છે એ આ સરસ કામ હાથમાં લઈને બેઠા છે. ગુજરાતી સિનેમા હવે એનું એક વાતાવરણ ઊભું થયું છે. પછી તો એનો સુવર્ણયુગ આવ્યો, પાછો ગયો, પડતીનો કાળ પણ એને ગયો. જૂની રંગભૂમિમાંથી ધીરે ધીરે ગુજરાતી સિનેમા આવી ભાંગવાળી તૂટ્યું અને આપણને આપણા સરસ મજાના ચલચિત્રો મળ્યા, એવા સમર્થ કલાકારો પણ મળ્યા. આ બધી વાત કાગળ ઉપર સાચવવાનો પ્રયત્ન તો ઘણા લોકો કર્યા છે, પણ ભૂપેન્દ્રભાઈના મનમાં એમ છે કે આ સિને સરિતા દ્વારા લગભગ 1932 થી એટલે નરસિંહની ફિલ્મમાં આવી ત્યારથી આપણે એ બધી જે વિગતો છે એની કેટલીક રસપ્રદ વાતો છે જે નવી પેઢીને માટે સરસ જાણવા જેવો ઇતિહાસ થાય, જૂની પેઢી એનો સ્વાદ માણી શકે એવું કશું કરીએ અને એવા ભાવથી એમણે આ સિને સરિતા વહેવડાવવાની શરૂ કરી છે. એને મારી શુભેચ્છા તો હોય જ હોય, પણ એમાં આજે નિમિત્ત બન્યો છું હું પદ્મશ્રી અવિનાશ વ્યાસ વિશે વાત કરવા. અવિનાશ વ્યાસ, પદ્મશ્રી અવિનાશ વ્યાસ, એમની સાથે કામ કરવાનું તો બહુ ન મળે, સ્વાભાવિક છે, એ તો આપણા સૌના વરિષ્ઠ. પણ કૌટુંબિક સ્નેહ પામ્યો, એમના સુપુત્ર ગૌરાંગ વ્યાસ સાથે ખૂબ કામ કરવાનું થયું અને એ નિમિત્તે અવિનાશભાઈ સાથે પરિચય પણ. અવિનાશભાઈ એમના છેલ્લા દિવસોમાં એમનું જ્યાં સન્માન થતું હોય ત્યાં મને જોડે લઈ જાય, પછી સન્માનનો પ્રત્યુત્તર આપવા માટે પોતે ઊભા થાય અને એમની પેલી જાણીતી પંક્તિઓ, કહું છું જવાની ને પાછી વળી જા કે ગડપણનું ઘર મારું આવી ગયું છે એની વાત કરે અને પછી બેસી જાય અને એમ કે મારા તરફથી હવે ઉત્તર તુષાર આપશે, પછી હું એમના તરફથી આભાર પ્રગટ કરું સંસ્થાનું, એમના જે ભાવકો છે ચાહકો છે એમનો બહુ પ્રસન્ન ચિત્ત, તમને આમ એવું કોઈ ભારણ ન લાગે એમની સામે એમની સાથે. શરૂઆત થતી હોય કાર્યક્રમની એ પહેલા ગ્રીન રૂમમાં બહુ મસ્તીથી આનંદથી વાત ચડે, ઘણી સરસ મજાની રમૂજ પણ કરીશું. એમના જે એમણે જેમને તક આપી હોય, એમણે તો તક જ આપી હોય એવા કલાકારો જે પછી તો બધા વરિષ્ઠ સ્વનામ ધન્ય મોટા કલાકારો થયા, પણ એ બધા એમને બહુ આદર કરે. ગૌરાંગભાઈ એમને ભાઈ કે એટલે ભાઈ તરીકે બધા એમને ઓળખી, ગૌરાંગભાઈ તો ભાઈ એમ કે. પુરુષોત્તમ ઉપાધ્યાય એ અવિનાશભાઈના માનસ પુત્ર કહેવાય, એ રીતે કે ગુજરાતી
સુગમ સંગીતમાં જે કંઈ કામ થયું એમાં અવિનાશભાઈનું જે યોગદાન છે. પુરુષોત્તમભાઈ, અવિનાશભાઈનું કહું ને કે ટેપ રેકોર્ડર, એ જમાનાની ભાષામાં કહું તો અવિનાશભાઈને કોઈ શબ્દ સૂઝે, કોઈ ધૂન મનમાં આવે તો એ જે રજૂઆત કરે ને, એ પછી પુરુષોત્તમભાઈને કહે કે પછલા તું આ યાદ રાખી લેજે. એ પુરુષોત્તમભાઈને પ્રેમથી પછલો કહેતા કે પુરુષોત્તમભાઈ એમની પાસે એમના જીવનમાં સરસ વર્ષો વિતાવ્યા છે એમણે અવિનાશભાઈના સાનિધ્યમાં. તો પુરુષોત્તમભાઈ એ ધૂન બરોબર યાદ રાખી, અને પછી બીજે ત્રીજે દિવસે જયારે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે અવિનાશભાઈ પૂછે કે પુરુષોત્તમભાઈ એ રચના એને સંભળાવે. અવિનાશભાઈ સાથે અંબાજીના દર્શને જવાનું પણ બનતું. અવિનાશભાઈનો એક સંકલ્પ, અને હંમેશા ભાઈ બીજના દિવસે ભાઈ થી બધાને લઈ અને માતાજી દર્શન કરવા અંબાજી લઈ જાય. અંબાજીના ગર્ભગૃહમાં અવિનાશ વ્યાસનું રૂપ જ જોયું હોય. એ પિતાંબર પહેલે ખુલ્લા ડીપે મારી સામે ઉભા હોય, હાથમાંથી ભાવાશ્રુ વહેતા હોય, એ અવિનાશ વ્યાસને તમે જુઓ ત્યારે તમને સિનેમા અને એનો રંગ અને એની એની રોનક ને એ બધાથી દૂર એક સાત્વિક માં માટેનો અત્યંત સ્નેહ જેના હૈયામાં તેવા શિશુનો ભાવ એમના ચહેરા પર દેખાય, એ દર્શન કરવાનો પણ મને લાભ મળ્યો. અવિનાશભાઈની સર્જકતા થોડાક મોટા થયા પછી ગુજરાતી સ્વર સંગીતના થોડા કાર્યક્રમો, કલાકારોનો પરિચય, એ બધું થતાં થતાં પછી મને જે રીતે રસ પડ્યો અને જે નાનો મોટો અભ્યાસ અવલોકન જે મારા, એમાં એક વાત મેં જોઈ કે અવિનાશભાઈને આપણે સાહિત્યની દુનિયામાં અન્યાય કર્યો. અવિનાશ વ્યાસની રચનાઓ એને કોઈ કવિતા તરીકે સ્વીકારવી કે ન સ્વીકારવી, એટલે કે અવિનાશભાઈ કવિ કહેવાય કે કવિ ના કહેવાય, એ બી અનેક ચર્ચાઓ ચાલી, હજી કેટલાક કર્યા કરે. અવિનાશભાઈને પણ મનમાં એનું રંજ ચોક્કસ હતું, કારણ કે એક વાત સ્પષ્ટ હતી કે અવિનાશભાઈ જે કંઈ લખ્યું એમણે એ મનમાં બહુ સ્પષ્ટ ભાવથી લખેલું કે મારે આવું કામ કરવું છે, એટલે કે જનસાધારણ સુધી મારી રચના પહોંચે એ મારો હેતુ છે. એટલે એમણે એ એની સમજણ સાથે જે કંઈ લખ્યું એ લખ્યું, એટલે એમણે લખેલું એ હળવું હતું, હલકું નહોતું, એ ખાસ યાદ રાખવા જેવું છે. અને છતાં એ હળવા લોકભોગ્ય ગીતો કે જે લોકપ્રિય થયા એ ગીતોમાં પણ કેવું સરસ કાવ્યતત્વ સચવાયું છે, એ તો જો કોઈ રસ લઈને અભ્યાસ કરો તો ખબર પડે કે એમની સર્જકતા કેવી. અવિનાશભાઈ નો થોડો પરિચય છે એમને એ કદાચ ખબર હશે કે અવિનાશભાઈ પોતે રચના લખે, સ્વરબદ્ધ કરે, એ ગાઈ પણ શકતા, એટલે એ બી એમની ગ્રાઉન્ડ રેકોર્ડ છે, એ ગાઈ પણ શકતા હતા, એટલે એમ પૂરા વાગ્યકાર હતા. આ બધી વિધાઓ ઉપર એમનો પ્રભાવ, અને કેટલી ફિલ્મો, ઓહો 100થી વધારે ફિલ્મોમાં ગીત સંગીત અવિનાશ વ્યાસ, અને ગુજરાતી સુગમ સંગીતમાં પણ અવિનાશભાઈની સ્વતંત્ર રચનાઓ, એમની કેટલી બધી નૃત્ય નાટિકાઓ, નૃત્ય નાટિકાઓમાં એમણે જે ગીતોનો ઉપયોગ કર્યો એ બધા ગીતો પાછા સુગમ સંગીતમાં સ્વતંત્ર સ્વાંગકરણ રૂપે પણ ગવાય. અવિનાશભાઈ ના ગરબા, એના વગર તો ગુજરાતી ગરબાની કલ્પના પણ નથી. હવે તો કદાચ નવી પેઢીને ખબર પણ નથી કે આ રચના જે ગાય છે એના કવિ અવિનાશ વ્યાસ છે, એ જાણે લોકગીત હોય એમ ગાઈ ગઈ છે લોકો. તો કૃતિ જ્યારે એક સર્જકની રચના જ્યારે લોકગીતની કક્ષાએ પહોંચી જાય એવી સ્વીકૃતિ પામે તો એનાથી વધારે મોટી ધન્યતા કઈ. હવે એને તમે કવિ કહો કવિ ન કહો એનાથી એમને શું ફેર પડવાનું. એમની સામે ની જે કઈ આ થોડીક જે લોકોના મનમાં આ પ્રકારની ભાવના હશે કે વાંધા વિરોધ હશે, એનું એક કારણ કદાચ એ પણ હતું કે અવિનાશભાઈ સંગીતકાર, એટલે ગીતકાર અવિનાશ વ્યાસ મોટા કે સંગીતકાર અવિનાશ વ્યાસ મોટા એવી મૂંઝવણ ઘણાના મનમાં છે. અવિનાશભાઈને ઘણા ગીતો ટ્યુનમાં જ સીધા આવે, એટલે કે ગાતા ગાતા જ આવે, એટલે એનું સ્વરાંકન નક્કી હોય. એ કેટલીક વખત એવું તમને લાગે ચોક્કસ કે આ શબ્દો એમને સ્વરાંકન માટે ગોઠવ્યા છે, એમને શબ્દોનો છો છો તો એમના ગીતમાં તમને હિન્દી શબ્દનો પણ ઉપયોગ જોવા મળી જાય, અને છતાં એવી સરસ રીતે ગોઠવાઈ ગયો હોય કે તમને કાનને ખટકે નહીં ક્યાંય. તો
સ્વરાંકન થી એમનું ગીત રૂડું લાગતું કે એમના ગીત ને કારણે સ્વરાંકન રૂડું લાગતું એ તો સૌની પોતાની પસંદનો પ્રશ્ન છે, પણ ચોક્કસ એમના સ્વરાંકનો એ એમના ગીતોને વધારે લોકપ્રિય બનાવ્યા. એટલે કે એમની કૃતિ લોકભોગ્ય હોય અને સ્વરાંકન લોકપ્રિય હોય. આકાશવાણીમાં અવિનાશ પ્રોડક્શન્સ ઇન્ટરવ્યુ, એમાં એમણે પોતાની કલા પ્રવૃત્તિના સંદર્ભે આજે ને હવે અત્યારે આપણે સુગમ સંગીત એમ જે કહ્યું છે, એટલે કે ગેર ફિલ્મ ગીતો જે એની એક જ વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું છે કે મારી દ્રષ્ટિથી સુગમ સંગીત એ એવું સંગીત છે કે જેમાં શબ્દ સુગમ હોય, સ્વર સુગમ હોય અને એમાં રહેલો વિચાર પણ સુગમ હોય. હવે તમે સમજી શકશો સુગમ એટલે સહેલાઈથી સમજાય એવું, તો જેનો શબ્દ સુગમ હોય. અવિનાશભાઈ વિશે બહુ સ્પષ્ટ હતા કે તમારા શ્રોતાના શબ્દ ભંડોળમાં ન હોય એવા શબ્દોનો ઉપયોગ મારે નથી કરવો, એટલે કે મારું ગીત ગવાય એની સાથે શ્રોતાને કોઈ ડિક્શનરી લઈને શબ્દનો અર્થ શોધવા ના જવું પડે. સ્વરાંકન પણ એ બહુ એવી રીતે કરતા કે બહુ સંકુલ સ્વરાંકન નહીં, બહુ કોમ્પ્લેક્સ કમ્પોઝિશન નહીં, ગાવામાં બહુ શ્રમ પડે એવું નહીં, સરળતાથી ગાઈ શકાય એવું, એ પણ સુગમ હોવું જોઈએ. પણ આજે વાત કરીએ એમને વિચાર સુગમ, એ બહુ જ અગત્યનો છે. એ રીતે કે જ્યારે શ્રોતા સાંભળતો હોય છે કોઈ ગીત, ત્યારે શ્રોતાને પાસે ગીતને સમજી અને દાદ આપવા માટે એ 3.5-4 મિનિટ જ હોય છે. હવે જો કોઈ પણ તબક્કે આ ગીત અઘરું બને, ગીતમાં રહેલો વિચાર શ્રોતાને ન સમજાય અથવા તો એને મહેનત કરવી પડે એનું અર્થ ઉકેલવા, એના શબ્દને સમજવા, એના સ્વરાંકનમાં રહેલી સ્વરની રમતને ઓળખવા, તો એ 4 મિનિટમાં ગીતને સાંભળી સમજીને દાદ ન આપી શકે, એ ગૂંચવાઈ જાય. તો આજે સુગમ એની વ્યાખ્યા એમણે કરીને પછી બધી જ રચનાઓ એ પ્રકારે એમણે લખી. એ રીતે કોનું કામ બીજું બોલે, કોઈ એક નામ એવું શોધવા જઈએ તો મુશ્કેલ થાય એવું છે. આપણા એવા કમ્પોઝર પોઈટ છે, સરકાર કવિ છે, કવિ હું તો બહુ જ સ્નેહથી અને સાદર એમના અધિકારને સ્વીકારીને એમ ઉપયોગમાં લેતું શબ્દ આજે મેં તમારી સામે ફરી મૂક્યો એ એટલા માટે કે અવિનાશભાઈ જે કંઈ લખ્યું છે એમાં જે કેટલીક પંક્તિઓ એવી છે કે જે કોઈ સિદ્ધ કવિ પણ પ્રયત્ન કરે તો કદાચ આવે તો આવે. દાખલા તરીકે મા તારું કંકુ ભર્યું સુર અનુક્યો, આ કલ્પના માત્ર તમને તમારા રૂવાડા ઉભા કરી, આદ્ય શક્તિ માં જગતજનની જગદંબા એને મનમાં વિચારીને અવિનાશભાઈએ જે દર્શન કર્યું હશે ને એના મનમાં જે વિચાર જાગ્યો, એક તો એવી માં છે કે જે બ્રહ્માંડ વ્યાપી એનું રૂપ છે, અને એ માં ચાંદલો કરતી હોય ને એના કપાળમાં કોરા કંકુથી એ ચાંદલો કરે અને કંકુનો એક કણ ખરે, હવે એ જોવા માટે આપણી આંખ તો ક્યાંથી કામ લાગે. તો અવિનાશભાઈએ ત્યાં આપણી પોતાની માને કલ્પી લીધી કે આપણી પોતાની જન્મદાત્રી માં એ જ્યારે જન્મ તૈયાર થતી હોય ને કપાળમાં કોરા કંકુનો ચાંદલો કરતી હોય ને એ એક કણ ખરે અને એ નાનકડા શિશુ અવિનાશભાઈએ જોયું હશે, અને પછી પેલી ભવન મોહના જગદંબાને એમણે મનોમન જોયા અને આ કંકુનું કણ એ કંકુનો કણ છે, માં જે મમ્મી જે કપાળમાં ચાંદલો કરે છે, પણ પેલી જે જગદંબા છે એ જયારે કંકુનો ચાંદલો કપાળમાં કરતી હશે ત્યારે એમાંથી જે એકાદ કણ કરતું હશે એ આ સ્વયં સૂર્ય છે. હવે આ બોલતા પણ રોમાંચ થઈ જાય એવી કલ્પના છે કે આવડો મોટો સૂર્ય, ઉર્જાનો આવો સ્ત્રોત, એ જેના કપાળમાં થયેલા કંકુના ચાંદલાનો એ કણ માત્ર છે એ માં કેવી હશે. આવું ચિત્ર આવે તો એ સાધારણ કવિ છે એમ કહેશો તો હું તો એમના ઘરો પર કલાકો ઉઠી શકું છું, કારણ કે બહુ જ ચાહ્યા છે મેં એમને ને એમના ગીતોને, એ તો ખૂબ ગવાય ને એટલે કાન પાસેથી પસાર થઈ જાય છે, હવે લોકો એને અંદર ઉતારીને વિચારતા નથી, પણ એણે એક પણ શબ્દ એવો સમજ્યા વગરનો ઉપયોગમાં નથી લીધો. એમણે માના મંદિરમાં રહેલા દીવાને માટે ઉપયોગ કર્યો છે, મંદિરનો દીવો થવા ચાંદો આવી ફૂટ્યો. આપણે કઈ ચાંદો કેવી રીતે દીવો છે, ચાંદો તો આપણા મનમાં એની શીતળતાના સંદર્ભમાં છે, પણ જો આ મંદિર પણ
તો માનું મંદિર, તો માના મંદિર નો ચાંદો પણ જે દીવો હોય ને એ પણ શીતળતા જ આપે. તો ત્યાં ચંદ્ર જ મંદિરમાં રહેલા દીવા તરીકે એમને સૂજ્યો છે. અવિનાશ વ્યાસ એ કોસ્મિક ચિત્રો ઉભા કરી શકે, બ્રહ્માંડ નું સૌંદર્ય એમાં દેખાતું હોય. એ જયારે એમ કે આખું આકાશ એ જાણે કોઈ એક વિરાટ ગરબો હોય, ત્યારે તમને એમ થાય કે અથવા તો આખું આકાશ એક હિંડોળાની ખાટ, એમાં ઝૂલે મારી જગદંબા માં. તો આ કક્ષાનું ભવ્ય ચિત્ર ગુજરાતી ગીત કવિતામાં લઈ આવ્યા. તો આમ અત્યારની ભાષામાં કહીએ તો ગ્લોબલ થી ઉપરની કોસ્મિક વાત છે, પણ એ પાછા એટલા લોકલ પણ થઈ શકતા. મારા તમારા બધાના જીવનમાંથી જડેલી વાત લઈ આવે, આપણા સંબંધોની વાત ગાય, ભાગ્ય કોઈ પર્વ પ્રસંગ પરિસ્થિતિ પાત્ર એવા હશે કે જેના વિશે વિનાશભાઈ ગીત ન કરી. હું તમને આમ લાંબુ ભાષ્ય કરીને હેરાન ન કરું, પણ હું તમને એવું એક નાનકડું ઉદાહરણ જ આપું કે એમની એક ચિરંજીવ કૃતિ છે, છાનું રે છપનું કઈ થાય નહીં થાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. હવે તમે વિચારો, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં, એમણે ઝાંઝર શબ્દનો ઉપયોગ કર્યો. પછી હવે તો સાંકળા જે આવ્યા કે જે બધી ઘોઘરીઓ કાઢી નાખી, એટલે હવે રણકે નહીં, એમને તો ઝાંઝર જ અપેક્ષિત છે કે જે રણકે. અને રણકે શા માટે? કે જે એના પગમાં એ પહેરાયા છે એ નવવધુ છે, હમણાં પરણીને આવેલી દીકરી છે, એ ઘરમાં ફરે છે. અને એના છમ 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 ઝાંઝરના ઝંકાર આખું ઘર કેવું આમ નાદમય લાગતું હશે, મધુર મધુર લાગતું હશે. અવિનાશભાઈ એ ઝાંઝર એટલા માટે અપેક્ષિત એમને છે કે નવી બહુ આવું છે. તમે કદાચ અમદાવાદની ઓળોના ઘર જો જોયા હોય તો અવિનાશભાઈ અમદાવાદમાં પોળમાં ખાડી અમારે, તો એ ઘરનું આર્કિટેક્ચર તમારા મનમાં હોવું જોઈએ. આ ગીત સાંભળતી વખતે આ એવું ગીત છે, એ જમાનામાં ઘર પણ એવા હતા કે રસોડું છે એ નીચે છે અને એમનો શયનખંડ છે એ ઉપર છે, તો બે ત્રણ માળની અંદર એ ઘર વેચાયેલું હોય, ઘરના પાત્રો પણ એ બધા માળ પર એ પ્રમાણે ગોઠવાયેલા હોય. હવે ઘરના જે વડીલ છે સસરા છે એ અને આ બહુ સારું છે એમની લાજ કાઢે છે. તો હવે બે જણા એવના ઘરમાં સામસામા તો થઈ જાય ક્યારેક, તો આ કેવી રીતે એ આમન્યા સાચવવી? તો આ જે છમ 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 ઝમકારો થાય છે એનાથી સસરાને ખબર પડે કે વહુવારું આટલામાં ફરે છે, એના કામમાં છે. તો સસરા ત્યાંથી સીધા ઘરે આડા ના આવે. અને સસરા હંમેશા જયારે ઘરમાં પ્રવેશે કે એક રૂમમાંથી બીજા ઓરડામાં જતા હોય તો ખોખારો ખાય, એટલે વહુવારોને ખબર પડે કે બાપુજી આટલામાં. આપણી હાલની હળવાશભરી ભાષામાં કહું તો સસરાનો ખોખારો અને વહુવારનો ઝંકારો એનાથી ઘરમાં આ ટ્રાફિક નિયમન થઈ જતું હતું. એવા એ દિવસો હતા, એ દિવસોનું આ ગીત છે. અમેરિકામાં આ ગીતની રજૂઆત વખતે એક થોડીક નવી પેઢીની દીકરી હતી એની મૂંઝવણ હતી કે આ રોમાન્સનું ગીત છે, તો આ રોમાન્સ એ કયા પ્રકારનો રોમાન્સ છે? સમજાવું કે એ જમાનામાં તો બે જણા જોડે ઘરના પગથિયા ઉતરી અને જોડે જઈ નતા શકતા બહાર, એટલે પતિ છે એ ગલીના નાકા સુધી પહોંચી જાય સાયકલ લઈને, પત્ની એ પછી ઉતરે પગથિયાને ઉતરીને ગલીને નાકે બે જણા મળે, પછી બે ભેગા જાય, વળી પાછા નાકા સુધી આવી જાય, એટલે પાછા જુદા જુદા ગલીમાં પ્રવેશી પછી ઘરમાં આવે. હવે એવો એ સમય છે, એટલે આ ઘરમાં એને મળવું હોય તો પણ એને સંકોચ છે, પોતાના વરને મળવામાં સંકોચ છે. અને એમાં પાછું કેવું મધુર પાત્ર છે અવિનાશભાઈના ગીતોમાં, છે ને આપણા ગુજરાતીઓના કુટુંબના સંબંધોના પાત્રો એટલા બધા સુંદર રીતે આલેખાયા છે. એમાં પંક્તિ કરે છે કે એક નળદી ને નેપુર બે એવા અનાડી વાલા, પણ વેરી થઈ ખાય મારી ચાળી. એક તો પેલું પગનું ઝાંઝર છે નેપુર, એ એક તો મને હું પતિની છાનીમાં મળવા જાઉં તો છમછમતા એટલે બહારને ખબર પડી જાય એટલે આ તો મળવા ગયો.
પોતાના વરને મળવા ગઈ છે પણ બાને નહિ ગમે સાસુમાં સાસુમાં છે ને એમાં પછી પેલી નણંદ એ પેલી નુપુર જેવી જ છે એ પછી જે મમ્મી કહી આવે છે કે ભાભી તો પાછા ભાઈના રૂમમાં ગયા તો હવે જો એમાં કડવાશ નથી અનાડી કીધું છે કરું પણ કેવું વાત કીધું એક નણતી ને નેપુર બે એવા અનાડી કે વાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી હવે આ પ્રકારના ગીતો કોણ લખશે હવે આવા કુટુંબે ક્યાં રહ્યા હું તો હંમેશા કહું છું કે અવિનાશ વ્યાસના ગુજરાતી ગીતો એ ગુજરાતીઓના કુટુંબ જીવનનો સુરીલો દસ્તાવેજ છે આ ગીતો તમે વાંચો સાંભળો એટલે તમને ખબર પડે કે ગુજરાતી પરિવારો કેવી રીતે જીવતા એવી આ નણંદ એવી આ ભાભી કેવા કેવા ગીતો સ્મૃતિમાં એટલા બધા અત્યારે ગીતો જાગે છે એકમાં તો નણંદ ભાભીને કહે છે ભાભી તમે થોડા થોડા થાવ વારણાગી તમે આટલા બધા સાદા સાદા રહેશો ને તો મારો ભાઈ ભાઈ કદાચ હાથમાંથી છટકી જશે એટલે જરા આમ એમને બાંધી રાખવા હોય તો ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી તમારા ભાઈ તણો ભ્રમ જાય ભાંગી ભાઈને એમ ના થવું જોઈએ ભાભી મૂરખ છે આમ ભાભી આમ એવી સુંદર દેખાય પછી કહે છે કે આ બધું જૂની ફેશન બધી છોડો અવિનાશભાઈના ગીતોમાં એ સમયની ગુજરાતનોની ફેશન સેન્સ પણ છે ઊંચો મોટો આમ તો ચાંદલો કરે સાડલો ઊંચો ઊંચો પહેરે તો કે છે એવું ન ચાલે હવે જરા જુદી રીતે પહેરો જરા બંગાળી ઢબે આમ છેડો નાખો અને જરા આમ એવી રીતે અપ ટુ ડેટ થઈને ફરો ભાઈ આમ જરા તમારે કાબુ મારેવો જોઈએ આવું નણંદ ભાભીને કહે છે એટલે એવું નથી કહે કે ગુજરાતી ગીતોમાં દરેક વખતે નણંદ છે ભાભીને દુઃખી કરવા માટે ને ઝેર પીવા વિવશ કરવા માટેના જ ગીતોનો વિષય બન્યા છે પણ સુંદર ગીતો આ બધા ગીતો યાદ કરો એ વખતે નવું નવું અંગ્રેજી ફેશન આવે જેને અંગ્રેજીમાં આપણે હેન્ડકરચીફ કહીએ છીએ એમાં એને કીધું છે કે હાથમાં રૂમાલ રાખવાની જે આ ફેશન છે એનો ઉલ્લેખ પણ અવિનાશ પહેલા ગીતમાં છે તો એ વખતે જે કંઈ ચાલતું હતું એ બધું એમણે સરસ રીતે ગીતો મુંબઈ એ વખતે તો ઓહો કેટલું બધું મહિમા બનતું સપનાનું શહેર સૌરાષ્ટ્ર આખું તૂટીને લોકો એ તરફ ગયા પૈસા કમાવા અને અવિનાશભાઈએ કેટલા બધા ગીતો મુંબઈના લખે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી ઓહો નાનકડો કેટલી ખોલીનો ઓરડી નંબર ફલાણો ને એમાં બે જણા રહે છે સાંજે સિનેમા જોવા જાય પાછા આવે ત્યારે ટાઢું ખાય કેટલી વાતો તો એવા સમર્થ ગીત કવિ અને એને ગુજરાતને ગાતું રાખ્યું નગરબા એ માટે તો ગુજરાત એનું ઋણી રહેશે એમાં સુંદર ગરબા સમાજ જીવનની વાત કરે જગદંબા માટેની શ્રદ્ધાની વાત કરે કાનુડાની ભરપેટ જાય એટલે તો જન્માષ્ટમી સાથે જોડાઈ જાય આ એવો રસ આજ છે આપણો કે એણે રાસના એવા અદ્ભુત ગીતો આપણને આપ્યા અને આજે પણ તમે જે ઘણા બધા રાસ રમો છો ત્યારે તમને ક્યાં ખબર છે કે આ ગીતનો કવિ અવિનાશ વ્યાસ એવા અદ્ભુત કવિને આજે આપણે યાદ કરીએ આ નિમિત્તે એમને એમને અંજલિ તો આપણે શું આપી શકીએ આટલું મોટું દરિયા જેવું કામ હોય ત્યાં તો શું એમાંથી ભરીને એમાં જ પાછું વેડવા જેવું થાય છે પણ એમને યાદ કર્યા એ બહુ અને ગુજરાતની પાસે મારી પણ એક અપેક્ષા હું તમને કહી દઉં આ અવસર મેં ઘણી વાર લખ્યું છે કે આવડા મોટા અમદાવાદ શહેરમાં આપણે એક રંગભૂમ એક ઓડિટોરિયમ અવિનાશ વ્યાસના નામનું નથી કરી શકીએ આપણે બીજા નામો આપી શકીએ બધા અન્ય ક્ષેત્રોના તજજ્ઞો કલાકારો રાજકારણના અદભુત જીવન રાષ્ટ્રપ્રત્યે સમર્પિત નેતાઓ બધાના નામનો ઉપયોગ કરો પણ એક વિશેષ રંગભુવન તો એવું બનાવવું જોઈએ કે જે અવિનાશ વ્યાસ ઓડિટોરિયમ તરીકે જાણીતું બનવું જોઈએ અવિનાશભાઈની પોતાની ઈચ્છા તો એક નાદ બ્રહ્મ નામની સંસ્થા એક એવી જગ્યા વિકસાવવાની હતી કે જ્યાં કલાકારો આવે બેસે વાતો કરે રિયાઝ કરે અરસપરસ વિચાર વિમર્શ થાય બહારથી આવેલા કલાકારો ત્યાં રહી શકે અને પરફોર્મ કરી શકે સરકારો તો મદદ કરે ના કરે પણ મોટા કોર્પોરેટ હાઉસે આગળ આવવું જોઈએ આ નાદ બ્રહ્મનું આખું આખી બ્લુ પ્રિન્ટ તૈયાર છે તો એવી કોઈ મોટી સંસ્થા મોટું કોર્પોરેટ હાઉસ તૈયાર થાય અને આ નાદ બ્રહ્મનું સપનું સાકાર કરે અને એ ન કરે તો પણ કેટલા ગુજરાતી હશે કેટલા લાખ કેટલા કરોડ આપણે છીએ બાબા આપણે બધા હું કહું છું 10-10 રૂપિયા આપે તો મને લાગે છે આ કામ ચોક્કસ પૂરું થઈ જાય કંઈક તો
અવિનાશ વ્યાસની સ્મૃતિ એ રીતે ચિરંજીવ કરવા માટે ઋણ સ્વીકાર રૂપે આપણે કરવું જોઈએ. અવિનાશભાઈની સ્મૃતિ આપણે કોઈ આવા ટેકાની હોશિયારી નથી, એ પણ આપણે સ્વીકારી લેવું જોઈએ. આ તબક્કે મને વાત કરવાની તક મળી, હું અવિનાશભાઈની સ્મૃતિ મારી. મિત્રો, મેં પહેલા જ કીધું હતું કે સમય ક્યાં પતી જશે ખબર નહીં પડે, અને વાતો જાણે અધૂરી રહી હોય અને વધુ ને વધુ સાંભળવાનું મન થાય એવી વાતો આપણે છે તુષાર શુક્લાજીના કંઠે સાંભળી. પણ જો તમને આ વાત ગમી હોય, જો તમને આ અમારો પ્રયાસ ગમ્યો હોય અને અવિનાશ વ્યાસજીની રચનાઓ વિશે આપણે હૃદયમાં ક્યાંય પણ સ્થાન હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો, કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી પહોંચાડજો. બધા જ મ્યુઝિક લવર સુધી પહોંચાડવાની આપની જવાબદારી છે. તો પૂરી ટીમ સિને સરિતા વતી હું આપ સૌનો આભારી છું.